નમસ્કાર. આજ આપણે ધોરણ 7 ના સંસ્કૃત વિષયમાં જે ચિત્ર પદાની નમૂનાનો પહેલો ચેપ્ટર છે એનો અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલા એ જાણવાનું છે કે આ ચિત્ર પદાનીમાં 3 પાર્ટ છે પાડવામાં આવ્યા છે, 3 વિભાગ પાડવામાં આવ્યા છે. શા માટે? તો એના માટે ખાસ તમને જણાવવાનું કે ધોરણ 6 માં તમને ખ્યાલ હોય તો ચિત્ર પદાની 1, ચિત્ર પદાની 2, ચિત્ર પદાની 3 ને ચિત્ર પદાની 4 માં વિવિધ વિભાગ પાડવામાં આવ્યા હતા, કે પુલિંગવાચક, સ્ત્રીલિંગવાચક અને નપુંસકલિંગવાચક શબ્દોના. એ પ્રમાણે અહીંયા પણ એ જ રીતે ચિત્રપદાની 1 માં પુલિંગવાચક શબ્દો છે, ચિત્રપદાની 2 માં સ્ત્રીલિંગવાચક શબ્દો છે, ત્યારબાદ ચિત્રપદાની 3 માં નપુંસકલિંગવાચક શબ્દો મૂકવામાં આવ્યા છે. એમાંથી તમને ચિત્રપદાની એવો શબ્દ છે એના કારણે તમને ખ્યાલ પડશે કે ચિત્ર છે, ચિત્ર જોઈ અને પદાની એટલે કે શબ્દ, પદ શબ્દ, પદનો અર્થ થાય શબ્દ. ચિત્ર પદાની એટલે ચિત્રની સાથે સાથે તમને શબ્દોની માહિતી મળશે, શબ્દોને તમને જાણવા મળશે. અહીંયા સૌથી પહેલા જે ચિત્ર પદાની 1 છે એનો પુરુષવાચક શબ્દો છે, જેને છે હંમેશા વિષય રહેલો હશે. જોઈએ આપણે આસંદહ. આસંદહ એટલે કે ચિત્ર આપેલું છે ખુરશીનું. આસંદહ એટલે શું થશે? ખુરશી. તમારે ટેક્સ્ટબુકમાં દરેક ચિત્રોને જોવાના છે અને એની સાથે સાથે તમારે એને લખતું જોવાનું છે. સ્યુતઃ એટલે થયેલો. પત્રભારઃ, પત્ર એટલે કે પેપર, એના ઉપર ભાર મૂકવાનો હોય તો પેપર કઈ મૂકીએ છીએ કે જેથી કરીને પત્ર ઉડી ન જાય, પેપર ઉડી ન જાય, એ પત્રભાર એટલે પેપર વેટ. સમીકરણ, સમીકરણ એટલે ઈસ્ત્રી. ભ્રમણ ભાષા, ભ્રમણ ભાષા એટલે ચાલતા ચાલતા જે જેમાં વાતચીત થઈ શકે એવું, મોબાઈલ ફોન. પર્વત, પર્વત પર્વત. પર્યંક, પર્યંક એટલે પલંગ, જેના પર સૂતા હોય. કટહ, કટહ એટલે ચટાઈ. દંડદીપ, દંડદીપ એટલે ટ્યુબલાઇટ. પાદપ, પાદપ એટલે વૃક્ષ. ચષક, ચષક એટલે પ્યાલો. કંદુક, કંદુક એટલે દળ. તો આવી રીતે આપણે પુલિંગવાચક શબ્દો જોયા, જેને છેડે તમને વિષય જોવા મળે છે. હવે આપણે જોઈએ ચિત્ર પદાની 2, જેમાં સ્ત્રીલિંગવાચક શબ્દો છે, જેમ કે નૌકા. નૌકા એટલે શું થશે? હોડી. પણ એ તમને આકાર અને ઇકાર જ છે, એટલે અંતમાં હશે. અંતમાં શું હશે? કે આકાર હશે અને કા ઇકાર હશે. જેમ કે અહીંયા નૌકા છે, આકાર છે, સંમાર્જની છે, એમાં ઇકાર છે. નૌકા એટલે હોડી. સંમાર્જની એટલે સવારી, રંધ્રિકા, પંચમશી. આપણે છે ને બોલું પંચ કરીએ, ખબર હોય તો તમને ખ્યાલ હોય તો પેપરમાં ફાઇલિંગ કરવા માટે, એટલા માટે એને રંધ્રિકા કહે છે, પંચમશી છે. એને પછી માપિકા, માપિકા એટલે ફૂટપટ્ટી, ઘણા ઘણા માપ લઈ શકાય. યોજની, યોજની એટલે જે યોજન કરે છે, જે જોડે છે, જોડે પણ સ્ટેપલર. યોજની એટલે સ્ટેપલર. પત્ર પેટિકા, જેમાં પત્ર નાખાય એવી પેટી, પત્ર પેટી અથવા ટપાલ પેટી. વૃક્ષસાયિકા, જે વૃક્ષ ઉપર ફળતી હોય એવી કોડ, ખિસકોલી, એને વૃક્ષસાયિકા કહેવાય છે. અગ્નિ પેટિકા, અગ્નિ જેમાંથી પ્રજ્વલિત કરી શકાય એવી પેટી, બાકસ, માચિસ બોક્સ જેને કહીએ. મિશ્રેણી, મિશ્રેણી એટલે નિસરણી. સૂચિકા, સૂચિકા એટલે સોય. જપમાળા, જપમાળા. તુલા એટલે રાજી. હવે આપણે જોઈએ ચિત્રપદાની 3, જેમાં નપુંસકલિંગવાચક શબ્દો આપવામાં આવેલા છે, જેમ કે યુતકમ. એમાં પાછળ જો અમ 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 એવું ધ્વનિ તમને સંભળાશે, તો જેની પાછળ અમ હોય એ કેવા હશે? નપુંસકલિંગવાચક શબ્દો હશે. યુતકમ શર્ટ. ઉપનેત્રમ ચશ્મા. આ ઉપનેત્રમ છે અને શું કહેવાય? ચશ્મા. ત્યારબાદ પંકતમ, પંકતમ એટલે દાદીઓ. અર્ગરમ, અર્ગરમ એટલે આગળીઓ. પછી પર્ણમ, પર્ણમ એટલે પાંદુ, ઝાડનું પાન છે, આપણે પર્ણમ કહીએ છીએ. વ્યજનમ, વ્યંજન હોય ને તો શાક થાય, વ્યજન છે, વ્યંજન નથી, વ્યજન છે. વ્યજન એટલે પંખો. આમ્રફલ, આમ્ર એટલે કેરી, ફળ એટલે કેરી, ફળ અથવા કેરી. ગૃહમ, ગૃહમ એટલે ઘર. સંગણકમ, સંગણકમ એટલે કમ્પ્યુટર. પછી દ્વારમ, દ્વારમ એટલે દરવાજા. ફેનકમ, જેમાંથી ફીણ વળે એ ફેનક એટલે સાબુ. અને વાતાયરણ એટલે બારી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયા પુરુષવાચક શબ્દો, ચિત્રપદાની 1 માં સ્ત્રીલિંગવાચક શબ્દો છે, ચિત્રપદાની 2 માં અને નપુંસકલિંગવાચક શબ્દો છે, ચિત્રપદાની 3 માં આપણે જોયા. અસ્તુ.